મિત્રો કેમ છો? મજામાં ને? આજે પાછા આપણે ભાગ 4 ની અંદર કુકુ ચોપડીનો ચોથા ધડનો 8મો પાઠ કયો? ટામેટાની દડી રમે દાદા દાદી એનો ભાગ 4 ની અંદર આગળ સમજીશું પાઠ્યપુસ્તક દ્વારા. તો પાઠ્યપુસ્તક ખોલી અને બધા તૈયાર છો ને? હા, સમજવા લખવા રેડી? ઓકે, ચલો ત્યારે હું શરૂ કરું છું. શાંતિથી સાંભળજો અને લખજો, સારા અક્ષરે લખજો. બાળ મિત્રો, હવે આપણે ભાગ 4 ની અંદરમાં પાના નંબર 150 ઉપર જઈશું. 2 મિનિટ વજ્રાસનમાં બેસો, વાંચો. તેજસ્વીની ગોધરામાં રહે છે. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. તેને લેવા માટે બસ સ્ટેશન ગઈ. તેઓ ઘરે પાછા આવ્યા. તેજસ્વીનીએ બારણું ખોલ્યું. હવે વાંચો, આગળ શું થયું? તેજસ્વીની, આવ હેપી આવ. અરે આ શું? ગીતાંશ, અરે આ આનું જ ઘર છે ને? તેજસ્વીની કહે, હા પણ. ગીતાંશ કહે, મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે. વચ્ચે ડ આપ્યો નથી. આ તો માત્ર વાંદરો કરી શકે, અને હું તો હમણાં જ આવ્યો છું. બંને હસી પડે છે. એટલે અહીંયા અમુક શબ્દ લખાયેલા નથી જે આપણે વાંચવાના છે. તેજસ્વીની, શું કપા કૃપા, આ રૂમનો પાછળનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી. ગીતાન, હં. અને ત્યાં જ જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ, જો કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે. તેજસ્વીની કહે, દોડાયા, એ વેફર મેં તારા માટે બનાવી હતી. ગીતાસ કહે, ભલે, પણ મને તો કાકી બનાવી એ જ ભાવે. તેજસ્વીની તેની સામે ડોળા કાઢે છે. તેજસ્વીની કહે, અચ્છા એમ. મમ્મી તો હવે છેક સાંજે આવશે, ત્યાં સુધી ખાજે આ પંખાની હવા. ગીતાસ કહે, મજાક કરું છું બાબા, ચાલ પણ આ રૂમને માણસની જેમ ગોઠવી દે. તેજસ્વીની હસીને, હા ચાલ. હુપ હુપ, વાંદરો શું બોલે? હુપ હુપ. એ રીતે કંઈ ખૂટતું હતું તો પણ વાંચી શકાયું ને? હવે ફરીથી વાંચો, મોટેથી વાંચો. હવે વાંચો વાંદરાએ શું કરેલું. વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. બાજુ બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી. ટેબલ ફેન ટેબલ ઉપર હતો, તે ઉઠાવી સોફા પર નાખ્યો. ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો, તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોંય તળિયા પર વેરાઈ ગયા. શૂઝ રેન્કમાં મૂકેલા ચંપલ ફેંકાયા. એક ચંપલ ખુરશીની નજીક પડ્યું, બીજું ચંપલ છેક બારણા પાસે ગયું. કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું. ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા, તેથી તેનો એક કાચ નીકળી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈ સોફા પર ફેંકી દીવાલ પર ટીંગાડેલું ઘડિયાળ નીચે પડ્યું. એ ફેંક્યું એટલે ત્યાં જે ઘડિયાળ હતી એ નીચે પડી ગઈ. આગળ જોઈએ પાના નંબર 151 પર. તેજસ્વીનીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે તે તમે વાંચ્યું ને? તો તે પ્રમાણે ચિત્ર દોરો. અહીંયા તમારે દોરવાનું. ટમેટું ધ્રુજે છે કેમ ભાઈ? સાંભળો ગાઓ વારંવાર ધ્રુજો. તમને એવું કીધું છે, આ ગીત સાંભળો ગાઓ અને તમે પણ એવી રીતે ટામેટાની જેમ ધ્રુજો. આપણી મમ્મી શાકભાજી લાવે તો એને તાજી રાખવા માટે
મમ્મી શું કરે છે, ફ્રીજમાં ગોઠવીને મૂકી દે છે. એવી રીતે અહીંયા ઠંડીનું એક કાવ્ય આપ્યું છે. કહે ટામેટો, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. ટામેટાને ફ્રીજમાં મૂક્યું તો ફ્રીજમાં શું લાગે, ઠંડક હોય. તો એ દૂધી માસીને કહે છે, તું ઝટઝટ મારી પાસે આવી અને મને બંડી પહેરાવી દે. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, જ્યારે અમે છોડ ઉપર હતા એની ડાળીઓ ઉપર અમે અડકો અને દડકો રમતા હતા. મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, ત્યારે મને એ સવારનો જે તડકો આવતો હતો મારી ઉપર એ છોડ ઉપરમાં, ત્યારે મને ખૂબ જ સરસ મજાનો મીઠો તડકો લાગતો હતો. અહીં તો બસ છે ઠંડી અને બરફના ગામ, અહીં તો ફક્ત શું લાગ્યા કરે છે, ઠંડીથી હું ધ્રુજું છું અને જાણે બરફનું ગામ હોય એવું અહીંયા દેખાય છે. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઉફનું નામ, આ ફ્રીજ કોણે બનાવ્યું હશે કે જેની અંદર ક્યાંય ગરમાવો જ નથી, એવું કહેવા માગે છે. સમજણ પડે છે ને બાળ દોસ્તો, બરાબર? આપણને પણ ખબર છે ફ્રીજમાં શું લાગે, ઠંડી લાગે. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, ઘારી એક પ્રકારની વાનગીનું નામ છે મીઠાઈનું, બરાબર? આવી અને શું કર્યું કે એક દરવાજો કોઈક જણે ખોલી અને એમાંથી ઘારી મૂકેલી હતી મીઠાઈની, એને લેવી હતી. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, મૂળાભાઈએ આમ કરીને આમ ટપાક ટપલી મારી, એટલે ટામેટું ભાઈ તો કેવું હોય, ગોળ ગોળ જેવું હોય, તો એને શું થયા, બે ભાઈ તો કબડી પડ્યા. દડધડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, દડધડ કરતું ટામેટું તો ગબડી પડ્યું અને ફ્રીજની બહાર નીકળી ગયું. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, અને ત્યાં તો ટામેટા ભાઈએ શું જોયું, બારીમાંથી જાણે સૂરજનો તડકો એની ઉપર આવતો હોય તેવો, અને આનંદમાં આવી ગયા. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, બે કિરણો સૂર્યના શું પડે, કિરણો પડે, એ સડકો એટલે રસ્તાની પેલી બાજુએ પસાર થઈને ત્યાં આવ્યા. કહે ટમેટા રાજા પહેરો મીઠો તડકો, એટલે ટમેટા રાજા શું બોલ્યા કે આ મીઠો તડકો પહેરી લો. આ પાના નંબર 151 પરનું ભાગ 4 હવે પૂરું થયું. હવે જઈશું આપણે પાછી આપણા આની કાવ્યની વાતચીત ઉપર, એના પ્રશ્નોના જવાબ ઉપર. બરાબર, તૈયાર છો ને બાળ મિત્રો? શું કરવાનું, લખવાનું પણ કરું અને સાંભળવાનું પણ કરું. ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી, ટમેટાને જ્યારે ઠંડી લાગતી હતી ત્યારે અમને તો મજા પડી હો ભાઈ, બરાબર? હા, એને આપણને કોઈને ઠંડી લાગે એટલે મજા પડી જાય ને, એ રીતે. અને મને તો જ્યારે એવું લાગ્યું કે એને તડકો આવ્યો ત્યારે પણ એને મજા આવી ગઈ, બરાબર? તમને એવું લાગ્યું કે એને ઠંડી લાગે છે એટલે તમને મજા આવે છે, પણ જ્યારે એના ઉપર તડકો આવ્યો ત્યારે એને ટમેટાને મજા પડી. ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું, તો ટમેટાને ઠંડી લાગી ત્યારે દુઃખ થયું. તમે ફ્રીજ જોયું છે? હા, હવે તો બધાના જ ઘરમાં ફ્રીજ હોય છે, ઘણી જગ્યાએ પણ ફ્રીજ હોય છે, દવાખાનામાં હોય, બરાબર, આઈસ્ક્રીમવાળાની દુકાને હોય, દવાની દુકાને હોય દવા રાખવા માટે, એટલે ફ્રીજમાં કઈ વસ્તુઓ હોય છે, આઈસ્ક્રીમ હોય, દવાઓ મૂકી શકાય, પાણી મૂકી શકાય, દૂધ મૂકી શકાય, દહીં મૂકી શકાય, બરાબર ને બાળ મિત્રો? અને લાવેલા શાકભાજી કે ફળ પણ અંદર રાખી શકાય. ફ્રીજ વગર શાકભાજી દહીં દૂધ
કેવી રીતે સાચવી શકાય? પહેલાના જમાનામાં બાળ મિત્રો ફ્રીજ હતા જ નહીં, તો પણ લોકો 2-3 દિવસ સુધી તો વસ્તુને સાચવતા જ હતા. તો ફ્રીજમાં વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય, અથવા ઠંડુ પાણી હોય એની અંદર એ વસ્તુને મૂકી રાખીએ તો એ બગડે નહીં. ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ શું વાતો કરતા હશે? ફ્રીજમાં રહેલા શાકભાજી ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે એની વાતો કરતા હશે, એવું આપણે અનુમાન કરીએ છીએ. તમને ફ્રીજ બનવું ગમે કે ફ્રીજમાં રહેલી વસ્તુ બનવું ગમે? કેમ? મને ફ્રીજ બનવું ગમે કેમ કે હું ફ્રીજ બનું તો હું અન્યને સાચવી રાખું અને માણસોની સેવા કરી શકું, બરાબર. પણ મને ફ્રીજમાં રહેલી વસ્તુ ઠરેલી ગમે નહીં. ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાસ છૂટ્યા જેલમાંથી અથવા ફ્રીજમાંથી. હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય? હવેથી અમે કોઈને ટમેટું કાપતા જોઈએ ત્યારે એમ થાય કે બિચારું ટમેટું ફ્રીજમાં ઠંડીથી દુઃખી થતું હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બની ગયું એટલે એને કાપવામાં આવી ગયું, બરાબર બાળ મિત્રો. ચલો આગળ જઈશું. આટલે સુધી ખબર પડી ને? હા, શાંતિથી સાંભળી અને લખજો. હા, જવાબ તો તમને આવડશે જ. લખી લો. ટમેટાએ બંડી કેમ માગી? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી. બીજું, ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? અડકો દડકો રમતા હતા તે એને સવારનો મીઠો તડકો યાદ આવ્યો. ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? ટમેટું દડદડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને તે ખુશ થઈ ગયું. જેને સુરજનો તડકો જોયો. ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. ટમેટાએ કોની પાસે મદદ માગી હતી? ટમેટાએ દૂધી માસી પાસે મદદ માગી હતી. ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી? ટમેટાને ફ્રીજ ગમતું નથી કારણ કે તેને અંદર ઠંડી લાગતી હતી. ટમેટું કોને કહેને કોને કોને થેન્ક યુ કહેશે? શા માટે? ટમેટું મૂળાભાઈને થેન્ક યુ કહેશે કારણ કે મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી ને તે બહાર આવી શક્યું અને સૂરજના કિરણો મળ્યા તેથી તેને થેન્ક યુ કહ્યું હશે. ટમેટું સૂર્યપ્રકાશ તડકો શા માટે ન ઈચ્છે? ટમેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઈચ્છે. અહીંયા ન ઈચ્છે એવું નથી, ઈચ્છે છે હો બેટા, એટલે જરી સુધારી લેજો. કવિતાના શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. જો તમે ફ્રીજનો દરવાજો જો વારંવાર ખોલ બંધ કરો તો લાઇટ બિલમાં વધારો થાય, માટે ફ્રીજને બહુ ખોલવાસ કરવાનો નહીં. સૂરજના ખાલી જગ્યા ગરમી આપે છે. સૂરજના કિરણો ગરમી આપે છે. સુરતની ખાલી જગ્યા ખૂબ વખણાય છે. સૂરજની ઘારી ખૂબ વખણાય છે. મારા મા બાના લગ્નમાં દૂધી કે ગાજરનો હલવો બનાવ્યો હતો. બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ટપાક દઈને બોર પડ્યા. છઠ્ઠું,
ઉનાળામાં ડામરની સડક પર ચાલવું અઘરું છે, કારણ કે ડામર હંમેશા સૂર્યના ગરમીથી ગરમ થાય છે અને તે આપણા પગને દજાડે છે. તમે ફ્રીજમાં બી રહેલા ટામેટા રાજ છો, તમારી વાત કોના ઘરના કોઈ એક સભ્યને કહો. આ તમારે જાતે કરવાનું. વાંચો, સમજો અને નવી પંક્તિઓ બનાવો. કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ટમેટું કહે, મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. દૂધી માસી ઝટ પહેરાવો બની. દૂધી માસી ઝટ પહેરી પહેરાવો. આ રીતે આપણે કાવ્ય જાતે બનાવવાની છે. હવે જઈશું આપણે પાના નંબર 153 પર. બાળ મિત્રો, સમજ પડે છે ને? લખતા જાઓ છો ને મારી જોડે? હા, જોયું? અહીંયા પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું. તેથી ઉલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો. આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો. ત્યાં નાના બે કિરણો સડકો પાર કરીને આવ્યા અને કહે ટમેટા રાજા, મીઠો મીઠો તડકો પહેરો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. કહે ટમેટા રાજા, પહેરો મીઠો મીઠો તડકો. આ એની પંક્તિ બની ગઈ અને પેલું ઉપર બે આપણા વાક્ય હતા. આ વાક્યોને તમે ગાઈ શકે તેવા બનાવી શકો. મારું નામ ધમ્માચકડી છે. ધમ્માચકડી મારું નામ. તારું કામ તો ડાયું કહેવાનું કે કરવાનું છે. ડાયું કહેવાનું ને કરવાનું એ તારું કામ. કઈ તરફની પંક્તિઓ ગાવાની મજા પડીએ તેવી છે? શા માટે એવું કેમ લાગે છે? અમને તો આ જમણી બાજુની પંક્તિઓ ગાવાની મજા પડે છે. બરાબર ને બાળકો? આ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો. ટપ્પુ નામનો હતો એક કાચબો. તેની અટક લપલપ્યા હતી અટક તેની લપલપ્યા. એ આખો દી પાણીમાં રહીને છપછપ્યા કરે. આખો દી એ રહે પાણીમાં કર્યા કરે છપછપ્યા. બીજું, તારી લંકા સળગી ગઈ પણ મારી પૂંછડી સાજી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. મારા તેલ ગાભા અને દિવાસળી બગડી ગયા પણ મારી પૂંછડી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી. બગડી ગઈ, પૂંછડી મારી સાજી રહી. આગળ આપણને કાવ્યની રીતે મજા આવે. બરાબર ને? હે જૂતાજીના ડાક્ટર, જરાક નાડી માપો. જૂતાજીના ડાક્ટર, જરાક નાડી માપો. મારું ચંપલ બીમાર પડ્યું છે. બીમાર પડ્યું ચંપલ મારું. એની સારી રીતે દવા કરો. સારી દવા આપો. હવે આપણે ગણિત પણ સમજીએ. નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ. તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો. આ આપણું પાના નંબર 153 પરનું પૂરું થયું. હવે આપણે જઈશું પાના નંબર 154 પરનું. ગણિત ગમ્મત છે. બરાબર? હવે આપણે ગણિતની ગમ્મત રમવાની છે. અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે. ઊંચો કૂદકો રમતનું નામ છે. હું બોલી જઉં છું બધા રમતના નામ. ઊંચો કૂદકો જેમાં પુરુષો છે, લાંબો કૂદકો છે જેમાં પુરુષો છે, ઊંચો કૂદકો જેમાં મહિલા છે, લાંબો કૂદકો છે જેમાં મહિલા છે. વિશ્વ રેકોર્ડ એટલે કે એમણે વિક્રમ સ્થાપ્યો છે. જાવી અર એસ 2 મીટર 45 સેમી. માઇક પીએ લાંબો કૂદકામાં 8 મીટર 95 સેન્ટીમીટર. સ્ટેફકા કે 2 મીટર 9 સેન્ટીમીટર.
ગલીના સી 7 મીટર 1 સેમી. હવે એના ભારતીય રેકોર્ડ આપ્યા છે. ચંદ્રપાલ 2 મીટર 70 સેન્ટીમીટર, અમૃતપાલ 8 મીટર 8 સેન્ટીમીટર એવું લાંબો કૂદકો કર્યો હતો, બોબી એ 1 મીટર 91 સેન્ટીમીટર, અંજુજીએ 6 મીટર 83 સેન્ટીમીટર એને લાંબો કૂદકો કર્યો હતો. મહિલા અને પુરુષોનું અલગ અલગ છે એવી રીતે આપણે અહીંયા જોઈએ. જાવિયર એસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુઓ કૂદી શકે, જેમ કે ખુરશી, ગુલાબનો છોડ, નોટનો થપ્પો, પાણીની નાની ટાંકી. અંજુજી તમારી શાળામાં આવે તો શાળામાં કઈ કઈ વસ્તુઓને કૂદી શકે, જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસીવનનો ક્યારો, ટેબલ, બેન્ચ. ત્રીજું, ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અડકી શકે, જાતે લખવાનો. બરાબર, આપણે આશરે લખીએ તો બોબી એ અડી શકે. તમે 3 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે, સ્ટેફા કે અને જાવિયર એસ. બરાબર, આ હતા આપણા ગણિતના પ્રશ્ન અને શબ્દાર્થો મેં તમને બધા બોર્ડ મારફતે ભાગ એકની અંદર સમજાવ્યા છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે બાળ મિત્રો 154માં, એટલે આપણે જે 4 ભાગમાં શીખીએ એ તમારે ધ્યાનથી સાંભળવાના. આવજો બાળ મિત્રો. અહીંયા આપણે 150 થી 154 સુધીનો ભાગ 4માં પૂરું કર્યું. આ આપણો પાઠ 8 અહીંયા પૂરો થાય છે. એના 4 ભાગ આપણે જોયા. તમારે વારંવાર વિડિયો જોવાનું, સાંભળવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ તો અચૂકથી જ કરવાનું બાળ મિત્રો, પણ લખવાનું તો રાખવાનું જ, બેસી નહીં રહેવાનું ઘરે. બરાબર, પ્રેક્ટિસ કરી તો જ આપણને પેપરમાં આવે. બરાબર, તો આવજો બાળ મિત્રો. જય હિન્દ, જય ભારત.